નમસ્કાર મિત્રો, હું સંજય વેગડ, યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી અમે નવા વિડીયો મૂકીએ એની નોટિફિકેશન તમને તરત મળી રહે. ગુજરાત રાજ્યની ખાલી પડેલી તમામ આંગણવાડીમાં જે કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં જે સુધારા કરવામાં આવ્યા છે, હવે આપણે એની ચર્ચા કરીશું. જે ઓનલાઈન ભરતી બહાર પડી છે એમાં આ વખતે અમુક સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. તો એ સુધારા કયા કયા છે એની વાત કરીએ. આ સુધારા છે એ 17/2021 ઠરાવ મુજબ આ સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં આપણે વાત કરીએ તો કે આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં ગુણ પદ્ધતિમાં પ્રી પીટીસી, પીટીસી અથવા તો બીએડ જેવા કોર્સને સ્થાન આપવામાં આવ્યું છે, જે આ વખતે નવો સુધારો કર્યો છે. ગયા વખતે પીટીસી અને બીએડના માર્ક ઉમેરાતા નહોતા, આ વખતે ઉમેરાય છે. પછી આવશે સ્થાનિક રહેવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર છે એ વર્તમાનમાં જે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ એ તારીખે નિયત નમૂનાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, જે 6 માસ પહેલાંનું ન હોવું જોઈએ, એટલે કે તાજેતરમાં પ્રમાણપત્ર કઢાવેલું હોવું જોઈએ. એ આવશે આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ સેવા પસંદગી માટે સામાન્ય શરતોમાં છૂટછાટ અન્વયની ગુણ પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એવી જગ્યાઓ માટે છે અગાઉ 2-3 વખત એની ભરતી પ્રક્રિયા થઈ હોય અને કોઈ કારણોસર એ જગ્યા ખાલી પડેલી હોય અને જ્યારે 4થી વખત ભરતી પ્રક્રિયા કરી રહ્યા હોય ત્યારે આ છૂટછાટમાં એ જગ્યાની ગણતરી કરવામાં આવશે. પછી આગળ વાત કરીએ તો કે મેરિટ યાદી અનુસાર પસંદગીનો 2. અને 3 ક્રમ ધરાવતા હોય એવા ઉમેદવારોને સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. એમાં જે પહેલા ક્રમમાં આવતા હોય એનો તો સમાવેશ થશે જ. તે કોઈ કારણોસર જો પહેલા ક્રમવાળો એ જગ્યામાં નોકરી ન લે તો તેના પછી 2. અથવા 3 ક્રમ એમાં પસંદગી કરવામાં આવશે. પછી હાજર થતી વખતે જન્મ તારીખના પુરાવા માટે એમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો અથવા તો 10 નું ક્રેડિટ સર્ટિફિકેટ એની પ્રમાણિત નકલ માન્ય ગણવામાં આવશે. એટલે કે ઉપર જે જણાવેલા એમાંથી કોઈ પણ એક એની પ્રમાણિત નકલ જોડવાની થશે. પછી આવશે આંગણવાડી કાર્યકર અને તેડાગરને દિવસ 10 માં હાજર થવાનું રહેશે, અથવા તો જો કોઈ કારણોસર હાજર ન થઈ શકે તો વધુમાં વધુ 2 માસ સુધીની મુદત લંબાવવા લેખિતમાં મંજૂરી મેળવી શકશે. પછી ₹100 સ્ટેમ્પ પેપરનું સોગંદનામું આ વખતે રદ કરવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ ઉમેદવારોએ ₹100 સોગંદનામું કરવાનું નથી. એના બદલામાં સ્વઘોષણા પત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ઉમેરવામાં આવ્યું છે, જેમાં અયોગ્યતા, 10 તથા લગ્ન બાદના નામનો સમાવેશ કરવામાં આવશે. જે તમે વેબસાઇટ જોશો એમાં એપ્લાયની બાજુમાં સ્વઘોષણા પત્રકનું ઓપ્શન આપેલું છે, એના ઉપર ક્લિક કરી તમારે સ્વઘોષણા પત્રકની પ્રિન્ટ કાઢી જાતે જ ભરવાનું રહેશે. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને તમારા મિત્રો અથવા સગા સંબંધીઓને આ વિડીયો શેર પણ કરજો, જેથી એ કોઈને જો આંગણવાડીમાં કાર્યકર અથવા તેડાગરમાં ફોર્મ ભરવું હોય તો એ જાતે ભરી શકે.